जियोग्राफी ना करो अमुक हिस्ट्री क्वेश्चन पूछे जियोग्राफी सत्तर पूछे प्रीलिम क्रेडिट ना जनरली मेन्स वक्त कोई एक सब्जेक्ट पर एक्चुअली आपने ऑप्शनल सब्जेक्ट में वो कर सके कि हम क्या रे पूछे ही नहीं देना छोड़ ही दो बाकी जीएस में ना कर सके तो मैं तुमने कॉमन सर्विस के माने अपना गुजरात का 2011 बेंच में जो ऑफिसर है वो है थे वो कि मिस्टर राजेश कंकीपति इज हियर एज एन एनालिस्ट ऑफिसर 2011 बेंच जो कि अलॉटेड इन गुजरात एंड पोस्टेड इन जूनागढ़ डिस्ट्रिक्ट and nowadays he is taking training, foundation training with Deepa. So I would like to introduce him, Mr. Rajesh Kalkipati. And his options were public administration and sociology. He is having lot of expertise in GS, General Studies, Paper 1, Paper 2, which are an essay paper, and in his subjects of his public administration and sociology. So today I have just invited him here just to enlighten you how to select the subject, if you select the subject of public administration or sociology, what will you have to study. So I think for some time is available here. So as soon as this question answer session is over, we will five minutes and I may hand over the mic to Mr. Kalkipati. So if you are ready, and I think it will be his advice and his suggestions will be a lot of useful to you. Huh? Any question now, we can go to our top 5 to 12. સિલેબસ પણ સેમ છે તમને એમ લાગશે કદાચ કે યુપીએસનું જેટલું સહેલું છે અને સ્વીકારું છું આ અમને દર વખતે ફરિયાદો મળે છે પણ અમે એટલા માટે થોડીક ક્વોલિટી આવી રાખીએ છીએ એનું લેવલ આવી રાખીએ છીએ કે જે સિલેક્ટેડ કેન્ડિડેટ થાય એનું થોડી ફિલિંગ માટે એ બહુ મોટી તકલીફ ન પડે હવે પેપર 1 પેપર 2 જે આપશો એ 200 માર્કના હશે સ્વીકારણ એના મેરિટના આધારે અમે પછી અઢીગણા કેન્ડિડેટને બોલાવીશું પેપર 3 માટે જેમાં એસે હશે તમારે 100 માર્કનો એસે લખવાનો રહેશે અને એ દિવસે ઇન્ટરવ્યુ રાખી દઈશું કારણ કે ફરીથી ધક્કો ના થાય એટલા માટે એસએનું પેપર હોય એ દિવસે તમારું અહીંયા 10 વાગ્યા પછી ઇન્ટરવ્યુ હશે ઇન્ટરવ્યુ બહુ સરસ તમારે આજે લેવાનું 50 માર્કનું ઇન્ટરવ્યુ છે એટલે અમારી કુલ પરીક્ષા 550 માર્કની છે એમાંથી મેરિટ તૈયાર થશે 100 જગ્યાઓ જે છે એમાંથી 100 જગ્યાઓ દર ઇંચ ઇન કેટેગરી 16 ઇન એસસી 16 એસટી 16 ઓબીસી 48 સેન્ટ અને 48 જનરલ કેટેગરી જે 96 ચાર આ વખતે જે જગ્યાઓ છે અમે ફિઝિકલી ચેલેન્જ અથવા ડિસેબલ પર્સન માટે રાખી છે એ ચારમાં જે મિત્રો જે યુપીએસસીની જે ક્વોલિફિકેશન્સ હોય એ જો ફૂલફિલ કરતા હોય એ જ એમાં કમ્પ્લીટ કરી શકે કારણ કે કોચિંગ આપે પછી જો એક્ઝામ ના આપી શકે અથવા યુપીએસસી એનું ફોર્મ રિજેક્ટ કરે તો પછી એનો કોઈ અર્થ નથી એટલે આપણે એની જોગવાઈ પણ અમે જાહેરાતમાં લખી છે એ જોગવાઈ જો ફૂલફિલ કરતા હોય તો મિત્રો પણ એમાં ક્લિયરિંગ
પેપર 1 ને પેપર 2 છે જીએસ પેપર 1 ને જીએસ પેપર 2 છે યુપીએસએ કહે સીસેટ એવો શબ્દ કહે કયો નથી તે ફર્સ્ટ યુ ગેટ અપ ધેર થિંક કે આ સીસેટ છે એવો સીસેટ તો આપણે બધા એક એક ક્લાસ વાળે બધા ચલાવ્યું છે કે ધીસ ઇઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ ને એવું કંઈ છે નહીં યુપીએસસી તો પેપર 1 એન્ડ પેપર 2 એ જ કહે છે પણ એવો પ્રશ્નોનો જે ટોપિક છે એ કદાચ તમને બેન્કિંગ અથવા આઈઆઈએમમાં કે એમબીએની એક્ઝામ માટેનો જે સિલેબસ છે એમાં તો કોમન સિલેબસ છે એટલે એવું લાગતું હશે કે એસી ટેસ્ટ છે પણ હવે દીપક તમને એમાં ગાઈડ કરશે શું બોલ શકશે તમે જે ક્વેશ્ચન પૂછ્યો કે ઇન્ડિવિડ્યુઅલ કટ ઓફ હોય છે એવું શિષ્ય ના સપોઝ કે ચેપ્ટર્સ હોય છે કે ભઈ અલર્ટ રિલેશનશિપ પછી મેક્સિમમ હોય છે જનરલ નોલેજ તો બધા ચેપ્ટર અટેન્ડ કરવા કમ્પલસરી છે જનરલ બેન્કિંગ ફી માં જે લોજિકનો જે પાર્ટ હોય છે લોજિકલ રીઝનિંગ એ જનરલી કરવું જોઈએ એટલે જનરલ પેપર શું પૂછાય ખબર નથી પણ લોજિકલ રીઝનિંગ નો પાર્ટ હોય તે તૈયાર કરવો પડે એટલે મીન્સ કમ્પલસરી બધા જ અટેન્ડ કરવા બધાય તો જે આવડતો હોય અટેન્ડ Now he's a Gujarati, but he's trying to learn Gujarati, he's just picking up some words Gujarati. So, sir, if you are here, then from that, tell him also. Anything you may have. Only thing is, my request is that they are little bit confused about the selection of subject. Hi, hello and good evening to all of you. Who naam Rajesh Chu? Chu Arche? So, I thought, my name is Rajesh, I am from Andhra. I belong to the 2011 batch of Indian Administrative Service. I thought everybody are comfortable with English. Very good. So, first I thought I will slightly talk about the myths, magic and the mysticism of the Indian Administrative Service or per se the Civil Service Examination. I think that might be more on. Okay. Last fine? Yes. Okay. So, I thought so many people are there, I will take an opportunity to show how great I am in front of you by starting with a negative mark. How many people among you are engineers? A substantial number. They all are attending seminar because they couldn't become good engineers. How many are doctors?
they don't have the confidence to treat patients. How many are people from BCom or MA? Okay. Generally, civil service mein so many people come. I was also one such fellow 2-3 years back. In entire India, there are around 4,500 IAS officers. Probably, I am the only fellow who has the distinction of probably failing 40 subjects in my engineering. I have failed in 40 subjects. Entire engineering has 64 subjects, out of which I failed 40 times. Some papers I wrote in my 3rd sem, 4th sem, 5th sem, 6th sem, 7th sem, 8th sem, not over. 4-year degree I did in 4.5 years. People thought I am an idiot. People thought I am fit for nothing. Around 20 subjects I passed in my first attempt, no? It was not my effort. Invigilation was poor. Okay. So, I took time to clear and all. When I was in my final year, I had to face the Viva hours. You know what is the Viva hours? Yes. You also faced? Yes. They saw my mark sheet. All F. So many Fs. He was searching for where B, C, D. He understood one. I studied in Central University, Government College. One of the professor from IIT Madras came and he asked me, what do you want to do with your life? I said, I want to live. I want to suicide, na? Just because I failed. Said, I want to live. Said, not that. What is your aim in your life? Said, I want to be an IAS. It's a deka. So many Fs. You can't clear engineering. How will you clear the toughest examination of the world? I said, if I can't become IAS, I will become Prime Minister. If there is no selection, there is election. Right or wrong? Right. You all will vote for me, na? I was very confident. Like that, I came to Delhi. I went to coaching. I studied public administration, sociology. I was also once upon a time like you, trying to struggle what to choose, what not to choose, what to do, what not to do. Running from pillar to post to pillar for some guidance, for some books, for some answer writing. So many things. Probably, like for a person like me to dream about civil service was something difficult. Even my friend said I should not do it. But always you remember in your life, all people, or rather most people, fail in their life not because they fail. They fail because they quit. Failing is not failing. Quitting is failing. Civil service is one examination where there is a heavy tendency to quit. Right at the first attempt, if they fail in prelims, they will become a mamlatdar and they will settle for a mamlatdar. That is quitting. I had a dream right from my 3rd class to be an IAS officer. Probably, if at all by my academic career, I thought I should quit this examination and look for some. So many people asked me, why you want to be an IAS? Because you had so many failures, how can you think of it? I said, only UPSC can give me a job. I am very fat, so I can't become constable. I can't run, na?
Anyway, I can't become engineer, so many failures.